નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ચાલો હવે આપણે આપણો પાંચમા ધોરણની અંદર ગણિતમાં ગુણાકાર અને ભાગાકારની રીતો એની અંદર આપણે જોતા હતા, બરાબર? તો આપણે પાઠ્યપુસ્તકની અંદર આગળ એક કમળાબાઈની વાર્તા, એની અંદર વ્યવહારિક કોયડા છે એ આપણે જોયા હતા. પછી મહાવરો છે પાના નંબર 170 ઉપર એ જોવાનું છે કે એક સુખી ખેત મજૂર છે, એક દિવસના 198 રૂપિયા એને ચૂકવવામાં આવે, તો 52 દિવસ કામ કરે તો એને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે? તો એ એક દિવસ કેટલું મહેનતાણું મળે છે? તો કે રૂપિયા 198, તો એટલે 52 દિવસનું મહેનતાણું કેટલું? તો એ 52 × 198 છે, એમાં એક તો કેટલો? તો કે 10,296. તો જો અહીંયા મેં એક દાખલો છે તમને કરીને બતાવ્યો છે, 198 × 52. અહીંયા શું એકમનું શૂન્ય મૂકું પહેલાં, નીચે બે અહીંયા અંકો છે એટલે શું? તો કે એકમનું શૂન્ય આવશે, પછી 9, પછી 8, 5, 40, 40 કુલ વધી પડી 4, પછી 9, 5, 45, 45 ને 4, 49, 49 નો 9 વધી પડી 4, 1, 5, 5, 5 ને 4, 9, બરાબર. હવે 5 છે એ લીધું, હવે શું આવશે? તો કે 2 લેશું, 8 × 16, 16 × 6 વધી પડી 1, 9 × 18, 18 × 19, 19 × 9 વધી પડી 1, 2 × 2, 2 × 1, 3. તો અહીંયા પછી આગળ શું થશે? સરવાળો. તો 6, 9, 9 × 3, 12 બોલો વધી પડી 1, 9 × 10, 10,296 રૂપિયા, બરાબર. તો તમને અહીંયા એમ શું હોય, કોઈ પણ એવી રીતના કે એક દિવસનું આટલું મહેનતાણું થાય તો આટલા દિવસનું કેટલું, તો આવી રીતના ત્રિરાશિ મૂકી અને તમે દાખલો છે કરી શકો. પછી બીજો દાખલો છે કે હરિયાએ મકાન બનાવવા માટે લોન લીધી, 2 વર્ષ સુધી દર મહિને રૂપિયા 2,750 અને લોન પેટે ચૂકવવાના પાછા ચૂકવવાના છે, તો 2 વર્ષ માટે કેટલી લોન ચૂકવવી પડશે? તો પહેલા તો એક મહિનામાં કેટલી ભરે છે? તો એક પહેલા મહિનામાં એટલે કે દર મહિને ભરાતી લોન કેટલી છે? તો કે રૂપિયા 2,750. તો એક વર્ષના એટલે કે 1 વર્ષના કેટલા મહિના થાય? 12 મહિના. તો અહીંયા દર મહિના લીધું છે એટલે શું? તો કે વર્ષ ને અહીંયા મહિના, તો કે 12 વર્ષ મહિનામાં અથવા તો 1 વર્ષના લોન પેટે ચૂકવાતી રકમ 12 × 2,750, બરાબર. તો અહીંયા જે રીતે આ દાખલો કર્યો એ રીતે અહીંયા દાખલો તમે કરો તો જવાબ શું આવશે? તો કે રૂપિયા 33,000, બરાબર. આ રૂપિયા 33,000 એટલે ક્યારે ચૂકવવાના થાય? તો કે 1 વર્ષમાં. અહીંયા આપણે કેટલા? તો કે 2 વર્ષ મહિના છે, તો 2 વર્ષ માટે કેટલી ચૂકવવાની રકમ? તો અહીંયા 1 વર્ષનો 33,000, તો 2 વર્ષ એટલે 2 × 33,000 કરશું તો રૂપિયા 66,000 છે અને 2 વર્ષમાં છે ચૂકવવી પડશે. પછી છે કે રતિરામ છે એક શહેરમાં દૂધ વેચે છે, ₹43 એ શું કરે છે? પ્રતિ લીટરના ભાવનું રોજ 13 લીટર દૂધ વેચે તો તે કેટલા કમાય છે? તો રતિરામ છે શું? તો કે 1 લીટરના કેટલા ભાવ લે છે? તો કે ₹43 અને કેટલું? તો કે 13 લીટર દૂધ છે વેચે છે. તો 1 લીટર દૂધની કિંમત બરાબર ₹43, તો 13 લીટર દૂધની કિંમત કેટલી? તો 13 × 43 છે ₹41 પ્રતિ લીટર દૂધ વેચે તો 1 મહિનામાં 210 લીટર દૂધ વેચે તો કેટલું કમાશે?